હવે આગળ વાત કરીશું સ્વરાજ સંગ્રામના શંખનાદ પર। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે આ સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મામલે આ સમાચાર મળી રહ્યા છે। આજે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, ત્યારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ પણ કરશે। મનપા અને પંચાયતોની ચૂંટણી પરિણામ અંગે કોર્ટમાં જશે। ગુજરાત ચૂંટણી પંચ સામે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે, ત્યારે સમાચાર આપને જણાવી દઈએ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મામલે આ મળી રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, ત્યારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રીમા દોશી, ફોનલાઈન પર જોડાયા છે। રીમા, એક તરફ કોંગ્રેસ હવે મેદાનમાં પડ્યું છે, શું વિગતો? ખુશાલી, સ્થાનિક સ્વરાજની જે રીતે ચૂંટણીઓ અને તેની મતગણતરીની તારીખ જાહેર થઈ હતી, મતદાન જે છે જિલ્લા પંચાયતો અને તેની પહેલા મહાનગરપાલિકાઓના પરિણામ આવી શકે છે આવશે, એટલે તેને જ લઈને જે પ્રકારની અસર છે એક પરિણામોની બીજા પરિણામ અને તેના મતદાન ઉપર પડે, તેના જ માટે વર્ષ 2015માં પણ કોંગ્રેસ છે તેને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। આ વખતે પણ વધુ એક વખત જે પ્રકારે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, તમામ 6 મહાનગરપાલિકાઓની જે ચૂંટણી છે તે 21 તારીખે યોજાવાની છે અને તેની મતગણતરી 23 ફેબ્રુઆરીએ છે। ત્યારબાદ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી છે તે તેના પછી 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને બીજી માર્ચ તેના પરિણામો છે। એટલે વાત સ્પષ્ટ છે કે જે રીતે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જશે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો મતદાન પર પડે તે ના થાય, તેના જ માટે 2015માં પણ કોંગ્રેસે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, ત્યારે હવે પણ જે રીતે તારીખો જાહેર થઈ છે કોંગ્રેસ આજે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે। સાથે સાથે જે પિટિશન 2015માં કરવામાં આવી હતી પિટિશન અને તેની દલીલો કોંગ્રેસ આ વખતે ફરી એક વખત રજૂ કરશે, એટલે રીટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં આ વખતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવનાર છે। પરંતુ પરિણામ પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવશે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે 2015માં પણ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ ચુકાદો આપ્યો હતો, ત્યારે આ વખતે 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજવા જઈ રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટ તે ચુકાદો માન્ય રાખે છે કે નહીં જોવાનું। જી જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। મનપા અને પંચાયતોની ચૂંટણી, હવે ગુજરાત ચૂંટણી પંચ સામે કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે।